હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ઋષિવન ખાતે ગુજરાત ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ 111 વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રૂપે પર્યાવરણ પ્રેમી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા તિરુપતિ ઋષિવન દેરોલ ખાતે 111 વૃક્ષ વાવી પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું. દેરોલ ઋષિવન જ્યાં હાલમાં નાનકડું એવું કૃત્રિમ જંગલ કરાયું છે અને પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે અને વૃક્ષો વાવવા માટે પ્રેરણા મળે તે માટે કામગીરી થઈ રહી છે, જેમાં હાલમાં પર્યાવરણલક્ષી છોડવા કુંડા માટી ખાતર બીજી અન્ય પર્યાવરણલક્ષી વસ્તુનું વિતરણ કરવા માટેના સ્ટોલનું ઓપનિંગ અને 111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે 111 વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ, તેમજ દરેક ગ્રીન કમાન્ડો અને દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષ વાવી જતન કરવા અપીલ કરવામાં આવી. જીર રાવલ, ZSTV, સાબરકાંઠા. વૃક્ષનારાયણ દેવ કી જય. આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી ગુજરાતના અને ગ્લોબલ જેટલા પણ ગ્રીન કમાન્ડો આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે આપણે બનાવ્યા છે લાખો, તો આજે આ માધ્યમથી આજે હું એ બધાને અપીલ કરું છું કે આજે પ્રતિકરૂપે એક એક ઝાડ વાવે અને આ ધરતીને લીલી કરે. જ્યારે વરસાદ આવશે એ વખત ફરીથી આપણે આહ્વાન કરીશું નિલેશને પણ. નિલેશ જે આપણો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતનો કન્વીનર છે એ પણ તમને આહ્વાન કરશે, એ પાંચ ઝાડનું આહ્વાન કરશે. હું એક ઝાડનું આહ્વાન કરું છું, એક ઝાડ વાવીને આજે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે બધા ઉજવીએ અને આ ધરતીને આ ગરમીમાંથી અને આ આફતમાંથી મુક્ત કરીએ એવો આપણો સૌનો સંકલ્પ સાકાર ઈશ્વર કરે એવી આ માધ્યમથી આપ સૌને ફરીથી અભિનંદન આપું છું અને ફરીથી એક ઝાડ વાવવા માટેનો આ સંકલ્પ પૂરો કરવા માટેનો અનુરોધ કરું છું. થેન્ક યુ, આભાર. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ.